વિગતની આપણે જે વર્તુળમાં જે રેખા ઉપસી હતી એ રેખાઓને આપણે બ્લેક બોલપેનની મદદથી ડાર્ક રીતે દોરી લીધી છે. આ જ કાગળને આપણે બોર્ડ ઉપર શીખી તો જો વિદ્યાર્થી જ્યારે આપણા આખા વર્તુળને આપણે અડધી ઘડીમાં વાળીએ છીએ ત્યારે બે અર્ધ વર્તુળ બને છે. એટલે કે બે અર્ધ વર્તુળ તમારી પાસે અર્ધ વર્તુળ હશે ને તો જરાક જોજો એને અહીં જુઓ ને તો શૂન્ય અંશથી લઈને આ તડપના ભાગ ઉપર 180 અંશ સુધી અંકો દર્શાવેલા હશે. એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અર્ધ વર્તુળ 180 અંશનું છે અને પાછું આ બીજું જો અર્ધ વર્તુળ આપણે જોઈએ તો તે પણ 100 અહીંયાથી શૂન્યથી લઈને બીજું 180 અંશનું. એટલે આપણું આ આખું વર્તુળ 360 અંશ માપનું છે. હવે તમને એમ થતું હશે કે ટીચર તમે અંશ માપ બોલો છો એ શું છે? તો જે આ નિશાની હું કહું છું ને નાના શૂન્ય જેવી જે આપણા અંકોની આ બધા અંકો છે ને એની ઉપર આવી રીતના માથા પર સાઈડ પર લખાશે નાનું મીંડું અને વચ્ચે આવો છેદ રવા જ દેવાનો છે તેને અંશ માપ બોલાય. હવે જુઓ અહીં શૂન્ય અંશ માપ છે, અહીં 180 અંશ માપ છે. એટલે કે તમારું અર્ધ વર્તુળ 180 અંશ માપનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ તમારા અર્ધ વર્તુળના જો બે સરખા ભાગ કરવામાં આવે એટલે હું તમને બાજુમાં બતાવું છું, આટલે ગાડી શૂન્ય અંશ માપ છે અને અહીં 180 અંશ માપ છે, એના બે સરખા ભાગ કરીએ તો જો તમને અહીં કયા ખૂણાઓ બનતા દેખાઈ રહ્યા છે? તમે જોઈ શકો છો કે અહીં એલ અક્ષરનો ખૂણો બને છે, અહીં પણ એલ અક્ષરનો ખૂણો બને છે, અહીં પણ એલ અક્ષરનો ખૂણો બને છે, અહીં પણ એલ અક્ષરનો ખૂણો બને છે. અને જ્યારે એલ અક્ષરનો ખૂણો બને ત્યારે તેને કાટકોણ કહેવાય. તો આ કાટકોણ જે કહેવાય છે જ્યારે પણ કાટકોણ બનતો હોય ત્યારે તે 90 અંશનું માપ દર્શાવતો હોય છે. એટલે કે કાટકોણનું માપ કેટલું હોય છે? 90 અંશ. હંમેશા કાટકોણનું માપ 90 અંશ જ હોય છે. કાટકોણનું બીજું કોઈ માપ નથી, ફક્ત 90 અંશ એ કાટકોણનું માપ છે. તો જોજો અહીં જે આ માપ છે આ રેખા દોરી છે ને એ 90 અંશ દર્શાવે છે. ચાલો જો વિદ્યાર્થી મિત્રો હવે તમને અંદાજ આવી જ ગયો હશે કે કાટકોણ એટલે કે 90 અંશનું માપ દર્શાવતો હોય. કાટકોણનું ફક્ત એક જ માપ છે અને તે છે 90 અંશનો માપ. જ્યારે પણ 90 અંશનો ખૂણો બનતો હોય એટલે કે એલ આકારનો ખૂણો બનતો હોય ત્યારે તેને કાટકોણ કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ખૂણાઓ બનાવ્યા છે, અહીં જો આ એલ આકારનો ખૂણો બને છે, આ એલ આકારનો ખૂણો બને છે, તેથી આ કાટકોણ તો કહેવાશે પણ 90 અંશનો પણ કહેવાશે. જો આને 90 અંશ દ્વારા દર્શાવ્યો છે અને તમને એનું નામ જણાવવાનું કીધું છે તો તમે આનું નામ શું જણાવશો? તો તમે આના અંશ માપ પરથી કે આ 90 અંશનો ખૂણો છે તેથી આ ખૂણો કાટકોણ કહેવાશે. તો પહેલું નક્કી થયું કે 90 અંશનો ખૂણો એટલે કે કાટકોણ. એટલે કાટકોણનું માપ કેટલું? અહીં લખું છું કાટકોણનું માપ બરાબર 90 અંશ હોય છે. એટલે કે 90 અંશ માપનો હોય છે તેને જ કાટકોણ કહેવાય. નેક્સ્ટ હવે જોજો કાટકોણનો અડધો ભાગ. હવે અહીં જુઓ આ તમારો કાટકોણ છે હા કે ના? હા. કેમ? કારણ કે તે 90 અંશનું માપ દર્શાવે છે. બીજું કઈ રીતે ઓળખીશો? કે બીજો એ એલ આકારનો છે તેથી તે એલ આકારનો છે તેથી તે કાટકોણ તો છે જ અને તે 90 અંશનો છે અને તે કાટકોણનું માપ 90 અંશનું જ હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો જો આ કાટકોણનો અડધો ભાગ દર્શાવો હોય તો શું કરવું પડે? ચાલો એક ઉદાહરણ આપું છું. આ તમારું એપલ છે, ઓકે. હવે આ સફરજનને જો મારે અડધા ભાગમાં વહેંચવું છે તો મારે શું કરવું પડે? હા, આ સફરજનને કાપવું પડે. તો જુઓ મેં અહીંથી કાપી લીધું.
તો આના અડધા અડધા ભાગ પડી ગયા. હા, તો કાપી લીધું એટલે અડધા અડધા ભાગ પડી ગયા. પણ આના મેં કેટલા ભાગ પાડ્યા? એક અને બે. હવે સફરજન બે ભાગમાં વહેંચાઈ ગયું. કેટલા ભાગમાં વહેંચાઈ ગયું? બે ભાગમાં. તો આ 90° ખૂણો છે એનો પણ અડધો ભાગ પાડવાનો છે. તો 90°ના કેટલા ભાગ પાડવા પડશે? બે. અને તે પણ સરખા, એટલે કે 90°ના જો બે ભાગ પાડવા હોય તો 90°ને બે વડે ભાગવા પડે. અને 90°ને બે વડે ભાગીએ તો આ રીતે ભાગાકાર કરવો પડે. તો જોજો, ભાગાકાર કરીએ છીએ. બે એકુ બે, આપણે 9 જ લેવાના છે, 9થી વધવા જોઈએ નહીં. 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8 અને 2 × 5 = 10 વધી ગયા. એટલે 2 × 4 = 8, 2 × 4 = 8, 4. ચાલો અહીં બાદબાકી થશે. પહેલાં કંઈ જોવાનું, 9માંથી 8 ગયા એટલે 1 વધ્યું, ઉપરથી 0ને ઉટાડ્યો એટલે 0 નીચે આવી ગયો અને સંખ્યા બની 10. ચાલો હવે 10 આવે ત્યાં સુધી 2નો ગળ્યો. 2 × 5 = 10, 2 × 5 = 10. જોજો અહીં બાદબાકી થઈ. 0 × 0 = 0, 1માંથી 1 ગયું 0. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીં જુઓ કે અહીં કોઈ શેષ વધ્યા નહીં, એટલે આ આપણા 90ના બે સરખા ભાગ પડ્યા. તો કેટલા? 45°. તો તમે અહીં જોઈ શકો છો કે આ 90ના બે સરખા ભાગ આપણે આ કાગળમાં પણ પાડ્યા હતા. જુઓ, આ 90ના આ જે આપણે અર્ધવર્તુળને આપણે એમ વાળી દીધું હતું, એ અર્ધવર્તુળને ખોલતા, એ અર્ધવર્તુળને આ રીતે ખોલતા અહીં 0 અને અહીં 90°. હવે આ 90°ના જ્યારે આપણે બે ભાગ પાડીએ છીએ ને આ રીતે, તો જુઓ અહીં 45°નો ખૂણો બનાવે છે. એટલે કે જો 90ના બે સરખા ભાગ કરવા હોય, 90ના બે સરખા ભાગ કરવા હોય તો કેટલા અંશનો ખૂણો બનાવશે? 45°. એટલે કે કાટકોણનો અડધો ભાગ, કાટકોણ એટલે કોણ? 90°. અને 90°નો અડધો ભાગ કેટલો? 45°. કેટલો? 45°. હવે આપણે આગળ જોઈએ. અર્ધવર્તુળનો અડધો ભાગ, એટલે કે જે તમારું આ અર્ધવર્તુળ છે, આ અર્ધવર્તુળ તેનો અડધો ભાગ કરતાં આપણે શીખી ગયા. તેના અડધા ભાગ આપણે જોઈએ. આ રીતે બનાવ્યું, બે અડધા ભાગ પાડતા બંને ખૂણાઓ 90-90°ના બન્યા. એટલે 90° અને 90° ભેગા થઈને કુલ 180° માપનું તમારું અર્ધવર્તુળ હોય છે. અને જો એનો અડધો ભાગ કરીએ તો એક ભાગમાં કેટલા અંશ માપ હોય છે? 90°માપ. 90° માપ એટલે કયો ખૂણો રચે છે? કાટકોણ. એટલે તમારા અર્ધવર્તુળમાં બે કાટકોણ રચાય છે. આ બાજુ પણ 90° રચાય છે અને આ બાજુ પણ 90°નો ખૂણો રચાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કાટકોણનો અડધો ભાગ પાડતા પણ આપણે શીખી ગયા. કાટકોણનો અડધો ભાગ એટલે કે આ જે 90° છે, આ કાટકોણ અડધો ભાગ, એના અડધો ભાગ એટલે 90°ના બે સરખા ભાગ. તો 90°ના બે સરખા ભાગ પાડ્યા આપણે કેટલા મળ્યા હતા? 45°માં. એટલે કે 45°માપના બે ખૂણાઓ બન્યા. આ 45°માપનો ખૂણો અને આ પણ 45°માપનો ખૂણો, એમ કરીને 90°માપનો કાટકોણ બને છે. જો એના બે સરખા ભાગ કરીએ તો એક ભાગનો ખૂણો 45°નો બનશે. એટલે કે કાટકોણનો અડધો ભાગ કેટલો? તો 45°નો. હવે કાટકોણનો ત્રીજો ભાગ આપણે શોધવાનો છે. જ્યારે બે ભાગ શોધવાના હતા, અડધો શોધવાનો હોય તો એને બે ભાગ વડે આપણે ભાગાકાર કરતા હતા. પણ અહીં ત્રીજો ભાગ શોધવાનો હોય તો શું કરવું પડે? તો ત્રીજો ભાગ એટલે કે, પહેલાં તો વિચારો કે કાટકોણ એટલે કેટલા અંશનું માપ? તો 90°નું. અને આ 90°નો ત્રીજો ભાગ, જેટલો ભાગ કીધો હોય ને એટલા ભાગ વડે એને ભાગાકાર કરવાનો. અહીં ત્રીજો ભાગ કીધો છે એટલે આ 90°ના કેટલા ભાગ પાડવા પડશે? આપણે 3 સરખા ભાગ. પહેલાં અડધો ભાગ કીધો હતો એટલે આપણે એના 2 સરખા ભાગ કર્યા હતા. અહીં ત્રીજો ભાગ કીધો છે એટલે 90°ના 3 સરખા ભાગ કરીશું. એટલે 90°ને 3 વડે ભાગીશું. તો અહીં 90°ને 3 વડે ભાગીએ છીએ. 90 ભાગ્યા 3, 9 આવે ત્યાં સુધી બોલીશું. 3 × 9 આવી ગયા. હવે 9માંથી 9 ગયું 0 અને આ 0 વધ્યું, તેને ઉપર ચડાવી દીધું અને પછી નીચે ઉતારી, એટલે કેટલું મળ્યું આપણે? 30. એટલે જ્યારે એના 3 સરખા ભાગ પાડીએ છીએ ત્યારે એક ભાગમાં કેટલા અંશ માપ આવે છે? 30. એટલે કે 3 ભાગ આ રીતે બને છે.
तीस वट्टा तीस वट्टा तीस आ त्रण भाग भेगा थईने 90 अंश बने छे। तेथी एनो तीजो भाग केटलो गणाशे तो एनो तीजो भाग तीस अंशमां गणाशे। समझ पड़ी? એટલે કે એનો ત્રીજો ભાગ આ રીતે ત્રણ ભાગ પાડવામાં આવશે। અહીંથી લઈને અહીં 30 અંશ આવશે। હવે 30 અંશની અંદર બીજા ત્રીસ ઉમેરીએ તો 60 અંશમાં આવશે અને 90 અંશમાં, એટલે એનો એક ત્રીજો ભાગ એટલે કે એના ત્રણ ભાગમાંથી એક ભાગ તો 30 અંશમાં આવશે। હું પૂછ્યું છે આપને કે કાટકોણનો બમણો ભાગ, કાટકોણનો બમણો ભાગ એટલે શું? બમણો એટલે શું કહેવાશે? બમણો ભાગ એટલે કે એના બે ભાગ, બમણો એટલે કે ડબલ ભાગ, એક ભાગ છે તેના જેવો જ બીજો ભાગ, એવા ડબલ ભાગ, એને બમણો ભાગ કહેવાય, બે સરખા ભાગ કહેવાય। તો વિચાર કે કાટકોણનો બમણો ભાગ એટલે કાટકોણ કેટલો છે? આપણો કાટકોણ કેટલો છે? 90 અંશમાં આપણો છે, તો એની જેટલો જ બીજો એટલે કે 90 અંશમાં અને પાછા બીજા 90 અંશમાં, એટલે કુલ કેટલા થાય? 9 × 9 = 180 અંશ માપ થાય। 90 અંશ જો ફરીથી પણ કાટકોણનો બમણો ભાગ એટલે જે 90 અંશ છે ને એને બે વખત ગુણવાના। તમે આ રીતે પણ કરી શકો છો, 90 વટા 90 અથવા તો 90 અંશ ગુણ્યા બે, બે શૂન્ય સાથે નહીં ગુણાય, 0 × 0 = 2 × 9 = 18। જો 180 અંશમાં આવી ગયા ને તો 90 અંશ બે વખત, કાટકોણનો બમણો ભાગ એટલે કાટકોણ કેટલી વખત? બે વખત, એટલે કાટકોણ અહીં 90 અંશ અને બીજો 90 અંશ, એમ કરીને કાટકોણનો બમણો ભાગ કેટલો બને છે? 180 અંશમાં, એટલે શું બનશે તમારું? અર્ધ વર્તુળ બનશે। કાટકોણના બે ભાગ જો ભેગા કરવામાં આવે તો શું બને છે? પૂરેપૂરું તમારું અર્ધ વર્તુળ 180 અંશ માપનું તૈયાર થશે।